મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ આજે આપણે પ્રકરણ 3માં કેટલા ચોરસ વિશે શીખીશું અને કેટલા ચોરસમાં હું તમને આજે એક આકૃતિ બતાવીશ. એમાં જુઓ અને કહો કે કેટલું ક્ષેત્રફળ ધરાવે છે એ આકાર. ચાલ તો જોઈએ ને વિદ્યાર્થી મિત્રો. હવે આગળ પાના નંબર 40 એટલે કે તમારા પાઠ્યપુસ્તકમાં 40 નંબરના પેજ ઉપર મારામાં કેટલા ચોરસ છે તે ગણવાના છે. એટલે કે ત્રિકોણ કહે છે કે મેં કેટલા ચોરસ જગ્યા રોકી છે, મારું ક્ષેત્રફળ શોધો. આવું કહ્યું છે. તો પહેલાં જુઓ, ત્રિકોણ બન્યું છે. જોજો, આ ત્રિકોણ બને છે, આ રહ્યું જેમાં મેં ડિઝાઇન કરીને રાખી છે. તમે અહીં જોઈ શકતા હશો, બીજું ત્રિકોણ છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું તે પણ છે. તો આ ત્રિકોણે જે જગ્યા રોકી છે એ જગ્યા કેટલા ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકી છે. તો પહેલાં જુઓ કેટલા ચોરસની અંદર ત્રિકોણ બનેલું છે, એક અને બે ચોરસની અંદર. બે ચોરસની અંદર ત્રિકોણ બનેલું છે. હવે આપણે જે ખાના ગણતા હતા ને ચોરસ, કે જો અડધાથી વધારે હોય તો પૂરેપૂરું એક ગણવાનું, અડધાથી ઓછું હોય તો ગણવાનું નહીં, શૂન્ય કાઉન્ટમાં ગણવાનું, એવું કીધેલું ને. તો વિચાર, અહીં બે ખાના છે, આ અડધું છે, પૂરેપૂરું છે કે અડધાથી વધારે છે? પૂરેપૂરું તો નથી, તો અડધાથી વધારે છે. તો અડધાથી વધારે ખાનું કેટલું છે? અડધાથી વધુ, તેવું એક ચોરસ છે. અહીં પછી બીજા ખાનામાં જુઓ, અહીં જો અડધા જેટલું રોકે છે, ના અડધાથી ઓછું છે. ને અડધાથી ઓછું હોય તો કાઉન્ટમાં લેવાનું નહીં, અડધાથી ઓછું હોય તેને શું ગણવાનું? શૂન્ય. એટલે કે આમાં એક ગણાશે અને આમાં શૂન્ય ગણાશે. એટલે ક્ષેત્રફળ કેટલું ગણાશે? એક ચોરસ સેન્ટીમીટર. એક ચોરસ સેન્ટીમીટર જેટલું આ ત્રિકોણ જગ્યા રોકે છે. આ ત્રિકોણ છે તે આટલી જગ્યા રોકે છે લંબચોરસની અંદર. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? તો આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું છે આપણે? નથી શોધ્યું. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ પણ આપણે શોધ્યું. તો પહેલાં જોજો, લંબચોરસના ખાના કેટલા છે, કેટલા ચોરસથી લંબચોરસ બનેલું છે, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર. ચાલો, કેટલા ચોરસથી લંબચોરસ બનેલું છે આ લંબચોરસ? કેટલા ચોરસથી? એક અને બે, અને તે પણ પૂરેપૂરા બે આખા ખાનાથી લંબચોરસ બનેલું છે ને. એટલે બે ચોરસ સેન્ટીમીટરનું, બે ચોરસ સેન્ટીમીટરનું શું છે? તમારું લંબચોરસ છે, બરાબર ને? બે ચોરસથી તમારું લંબચોરસ બનાવવામાં આવેલું છે. એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું ગણાશે? બે ચોરસ સેન્ટીમીટર. હવે જુઓ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કેટલું શોધ્યું? ફરી એકવાર જોઈ લઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હતું? તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, ચાલો જોજો ફરી એકવાર સમજાવું છું, ત્રિકોણનું ક્ષેત્રફળ આટલું હતું. જોજો, આ એક ખાનાનો અડધો ભાગ, એટલે કે આ અડધું ખાનાવાળું આપણે જોયું હતું ને, અડધા કરતાં વધારે ખાનામાં એક ભાગ. એટલે આ બે ખાના છે ત્રિકોણ, બે ખાનામાં જગ્યા રોકી છે, તેમાંથી પહેલા ખાનામાં, પહેલા ચોરસની અંદર અડધા કરતાં વધુ ભાગ રોક્યો છે. અડધા કરતાં વધુ ભાગ કેટલો? એક. એટલે કે અડધા કરતાં વધુ હોય તેને આપણે એક ગણીએ છીએ ને, તેથી એક, બરાબર. અડધા કરતાં વધુ હોય તો તેને એક ચોરસ કહેવાય. હવે અડધા બીજા ખાનામાં કેટલો ભાગ રોક્યો છે ત્રિકોણે? અડધાથી ઓછો રોક્યો છે, એટલે આપણે એને શૂન્ય ગણ્યું. એટલે હવે બંનેનો સરવાળો કરતાં શું મળ્યું આપણે? એક ચોરસ. એકને શૂન્યની અંદર ઉમેરીએ, એકને શૂન્ય સાથે ઉમેરીએ તો એક જ રહેવાના, એટલે એક ચોરસ સેન્ટીમીટર મળ્યું. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શું મળ્યું? ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું એક ચોરસ સેન્ટીમીટર. હવે એમ પૂછ્યું છે કે શું આ લંબચોરસનું ક્ષેત્રફળ જે છે, લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે આ લંબચોરસનું આ જે ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ તેનો અડધો ભાગ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એમ કહે છે. તો આ લંબચોરસનું કેટલું ક્ષેત્રફળ છે? બે. તો તેનો અડધો ભાગ એટલે તેના બે સરખા ભાગ કરવાના. તેનો અડધો ભાગ એટલે તેના કેટલા ભાગ પાડવાના? બે ભાગ પાડવાના, એટલે બે વડે ભાગવાના. તો બેને બે વડે ભાગીએ તો શું મળે? તો ચાલો જોઈએ, બેને બે વડે ભાગીએ, બેને બે વડે ભાગીએ તો એવું નહીં વિચારવાનું કે બે બે ઉડી ગયા. ભાગાકાર થાય, ઉપર નીચેની સંખ્યા ઉડી જાય તો એક તો રહે જ, બે એકું બે આમ બોલાય છે. જોજો, બે એકું બે એટલે બેમાંથી બે ગયા, પણ જવાબ શું આવ્યો? એક. એટલે શું રહ્યું આપણે? એટલે બે ચોરસ સેન્ટીમીટરનો અડધો ભાગ, એટલે કે બે ચોરસ સેન્ટીમીટર તમારા લંબચોરસનું ક્ષેત્રફળ છે તેનો અડધો ભાગ ત્રિકોણ દર્શાવે છે. અને અડધો ભાગ કેટલો થયો લંબચોરસનો? એક. અને તમારા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે?
एक चौरस सेंटीमीटर, तो एक चौरस सेंटीमीटर तमारू धरावे छे, तो अर्धो भाग धरावे छे ने त्रिकोण नो क्षेत्रफळ धरावे छे ने, हाँ तो हाँ लंब त्रिकोण ए लंब चौरस नो अर्धो भाग धरावे छे, समझ पड़ी? आठ चौरस थी तमारू लंब चौरस बनेलू छे। हवे एमां जे आ जग्या रोकेलो भाग छे ते तमने बताऊं छु, आ जग्या रोके छे, आ जग्या रोकेलो भाग छे। चलो तो जुओ केटला खाना रोके छे, तमने खबर पड़ती ज हशे। चाल पहला ज आपणे नियम याद करी लो कि एक आखू खानू रोकेलो होय तो एक गणतरीमां लेवानुं, अर्धाथी वधु खानू रोक्यो होय तो पण एक गणतरीमां लेवानुं, અને અડધું જગ્યા રોક્યો અડધા ખાના જેટલી જગ્યા રોક્યો હોય તો અડધું એટલે કે એક તૃતીયાંશ જેટલું ગણતરીમાં લેવાનું, અને અડધાથી ઓછો હોય તો ગણતરીમાં લેવાનું નહીં, શૂન્ય ગણતરીમાં લેવાનું। ચાલો અહીં જોજો, આ જ ખાનાને પહેલાં જોઈ આવ્યું છે, અડધાથી ઓછું છે એટલે ગણતરીમાં લેવાશે નહીં, ચાલો અહીં અડધાથી વધુ છે એટલે પૂરેપૂરું એક ગણતરીમાં લેવાશે, બરાબર? ચાલો અહીં પણ જુઓ, અડધાથી વધુ છે એટલે બીજું એક, ચાલો અહીં આખું પૂરેપૂરું છે એટલે પ્લસ એક, અહીં અડધાથી ઓછું છે અડધા ખાનામાં અડધાથી થોડીક જ જગ્યા લીધી છે એટલે કેટલું લેવાશે શૂન્ય। ચાલો અહીં જુઓ, અડધાથી વધુ છે હા કે ના, હા છે તો એક ગણાશે ને અડધાથી વધુ, કુલ કેટલી જગ્યા રોકી, કેટલા ચોરસ રોક્યા, એક બે ત્રણ ચાર, બરાબર ને? એટલે કુલ ચાર ચોરસ જગ્યા રોકી છે એટલે કેટલું કહેવાશે આનું ક્ષેત્રફળ, ચાર ચોરસ સેન્ટીમીટર। હવે એમ પૂછ્યું છે કે આ અડધો ભાગ રોક્યો છે, આ લંબચોરસનો અડધો ભાગ રોકે છે, તો અડધો ભાગ એટલે શું? આખું ચોરસ છે, આખું લંબચોરસ તે આઠ ભાગનું છે। હવે આઠનો અડધો ભાગ, આઠનો અડધો ભાગ એટલે શું? આઠને કોના વડે ભાગવાનો? આઠનો અડધો ભાગ, આઠનો અડધો ભાગ એટલે તમને ખબર હોવી જોઈએ, આઠનો અડધો ભાગ એટલે કે એક દૂતીયાંશ ભાગ, તો આઠને કોના વડે ભાગાય? આઠનો અડધો ભાગ આ રીતે થાય, બરાબર? એટલે આઠ એકો આઠ, આઠ આઠને બે વડે ભાગવા પડે એટલે આઠને જો બે વડે ભાગીએ, ફરીથી એકવાર જોજો, આઠને બે વડે ભાગવા પડે તો બે ચોક આઠ, આ અડધો ભાગ થાય, લંબચોરસનો અડધો ભાગ કેટલો થાય? ચાર ખાના જેટલો થાય, તો શું આપણે ચાર ખાના તો મળી ગયા છે, તો આ અડધો ભાગ દર્શાવે છે, હા આ અડધો ભાગ દર્શાવે છે, આ લંબચોરસનો અડધો ભાગ દર્શાવે છે, બરાબર ને? સમજ્યા ને? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પાના નંબર 40 ઉપર જ પ્રશ્ન બીજો, નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ લખો, એટલે કે જો આ આકારો તમને દેખાય છે, અહીં ચોરસ બોક્સ આપ્યું છે, એ ચોરસ બોક્સમાં આકારો આપેલા છે, એને નામ પણ આપી દીધા છે, આકાર એ આકાર બી, તો આપણે પહેલાં આકાર એનું ક્ષેત્રફળ શોધી, જો તો આકાર એ કેવા આકારનો છે, જુઓ તો ત્રિકોણ જેવો દેખાઈ રહ્યો છે, તો આ ત્રિકોણ જેવા આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે ક્ષેત્રફળ શોધવાનું આપણા માટે એકદમ સરળ છે, કેમ સરળ છે? કારણ કે આપણે ચોરસ ગણવાના છે અને ચોરસ ગણીને એનું ક્ષેત્રફળ જણાવવાનું છે। હવે આપણે ખબર જ છે કે એક આખું ચોરસ જગ્યા રોકતું હોય તો એક ગણાશે, એક ચોરસ સેન્ટીમીટર, તો આપણે અહીં જોઈએ કેટલા આખા ચોરસ જગ્યા રોકે છે, જુઓ તો ત્રણ આખા ચોરસ જેટલી જગ્યા રોકે છે, જો ગણો તો એક બે અને ત્રણ, ત્રણ આખા ચોરસ જગ્યા રોકે છે ત્રિકોણ, એટલે આખા ચોરસ કેટલા? તો ત્રિકોણ આ પહેલાં આકાર એનું ક્ષેત્રફળ બરાબર આખા ચોરસ પ્લસ અડધાથી વધારે ચોરસ પ્લસ અડધા ચોરસ, એ બધાનું સરવાળો થશે એટલે આપણે ક્ષેત્રફળ મળી જશે। ચાલો આખા ચોરસે કેટલી જગ્યા રોકી છે જુઓ, એક બે અને ત્રણ, તો આખા ચોરસે ત્રણ ખાના રોક્યા છે એટલે ત્રણ ચોરસ જેટલી જગ્યા રોકી છે। ચાલો હવે અડધા ચોરસ જુઓ, જો અડધાથી વધુ છે, જુઓ તો હા અડધાથી વધુ છે એક અને બે, અડધાથી વધુ કેટલા છે? બે ચોરસ। ચાલો હવે અડધા જેટલા? એક અને બે, અડધાથી વધારે પણ અડધા જેટલા કેટલા છે? બે, અને અડધાથી વધારે પણ બે। ચાલો આખા ચોરસ હોય તેને કેટલું ગણવાનું? એક આખું પૂરેપૂરું ગણવાનું, જો ત્રણ આખા ચોરસ હોય તો કેટલા ગણાશે? ત્રણ ગણાશે ને, હા, અને અડધાથી વધારે ચોરસ હોય તો પણ એક ગણાશે, એટલે આ બે આખા ચોરસ છે તેને પણ એક વડે ગુણીશું એટલે બે આખા ચોરસ ગણાશે, અને અડધા ચોરસ હોય તેને સાના વડે, તેને કેટલું ગણીશું? તો એક દૂતીયાંશ હે ને, એટલે કે અડધું, તો એને અડધા વડે ગુણાશે એટલે કે બે ખાના છે પણ તે કેટલા છે? અડધા અડધા,
બે ચોરસમાં અડધી અડધી જગ્યા રોકી છે. તો અડધી જગ્યા એટલે એક તૃતીયાંશ વડે ગુણાશે. તો ચાલો ગુણીએ. તો બે એકુ બે ભાગ્યા નીચે પણ બે, આ રીતે થશે ને. હા ચાલો બે અને બેનો ભાગાકાર કરીએ તો શું થાય, તો જોજો બે ભાગ્યા બે, બે એકુ બે, શું જવાબ આવ્યો, એક. એટલે આ ખાનું કેટલું બન્યું, એક, બરાબર ને, એક ખાનું બન્યું. બે ભાગ્યા બે એટલે એક ખાન. ચલો આ બધાનો સરવા, ત્રણ વત્તા બે વત્તા એક, ત્રણ વત્તા બે વત્તા એક બરાબર કુલ કેટલા ખાના, ત્રણ ચાર પાંચ છ. એટલે પહેલા આકાર એનું ક્ષેત્રફળ છ ચોરસ સેન્ટીમીટર એવું થશે, હે ને, છ ચોરસ સેન્ટીમીટર.